જમણી રાજા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આજે મહાવીર ભોજનાલયને મહાવીર સારવાર કેન્દ્ર તથા માતૃ પ્રેરણા બિલ્ડિંગનું વિધિવત રીતે લોકાર્પણ રીટાબેન રમણીકભાઈ દોશી અને પરિવારના સૌ સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સાથોસાથ ભોજનાલય અને સારવાર કેન્દ્ર 12 ઓગસ્ટથી કાર્યરત થશે તેવી જાહેરાત કરવામાં આવી. અંજારના જાણીતા મહાવીર ડેવલપ ટ્રસ્ટના ફાઉન્ડર અને ખાસ કરીને સેવાકીય સખાવત પ્રવૃત્તિ ક્ષેત્રે ખૂબ જ આગળ એવા રમણીકભાઈ રાજા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા મહાવીર ભોજનાલય અને મહાવીર સાધના કેન્દ્રનું તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન માતૃ પ્રેરણા બિલ્ડિંગનું આજે વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને મિત્રો, શુભેચ્છકો, ડેવલપર્સના મિત્રો તથા અન્ય અંજારના આગેવાનો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, નગરપાલિકાના નિલેશભાઈ ગોસ્વામી, કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા, દંડક કલ્પનાબેન ગોર, ડેનીભાઈ શાહ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આ માતૃપ્રેરણા બિલ્ડિંગ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ ખાસ કરીને મહાવીર ડેવલપમેન્ટના સંચાલક જિગ્નેશભાઈ દોશી તથા અન્ય તેમના પરિવારના સૌ સભ્યોને આ સુંદર આયોજન બદલ પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ અને મહાનુભાવોએ ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી. આગામી તારીખ 12 ઓગસ્ટથી માતૃપ્રેરણા પોલીસ સ્ટેશન પાછળ જીઈબી ઓફિસ અંજાર રોડ ઉપર સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે જાહેર જનતા માટે શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત પણ જિગ્નેશભાઈ દોશીએ કરી હતી. સાથોસાથ વધુમાં જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મહાવીર ભોજનાલય ખાતે કોઈપણ વ્યક્તિને ₹10માં નિઃશુલ્ક સાત્વિક ભરપેટ ભોજન આપવામાં આવશે. કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર મહાવીર ભોજનાલયમાં ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. બપોરના 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી કોઈપણ વ્યક્તિ આવશે, કોઈપણ સમાજના વ્યક્તિ આવશે તો તેમને માત્ર ₹10ના દરે ભોજન કરાવવામાં આવશે. સાથોસાથ મહાવીર સારવાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. કોઈપણ બીમાર વ્યક્તિને ફક્ત ₹10માં નિદાન તથા દવા પણ આપવામાં આવશે અને આ મહાવીર સારવાર કેન્દ્ર પણ સવારના 10 થી 1 અને સાંજે 5 થી 8 ખુલ્લું રહેશે એમ જિગ્નેશભાઈ દોશી આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને તેનું આમ પ્રજા માટે વિધિવત રીતે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લોકાર્પણ માતુશ્રી રીટાબેન રમણીકભાઈ દોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કરીને રમણીકલાલ લક્ષ્મીચંદ દોશી પરિવારના શ્રીમતી જુગલબેન આનંદભાઈ દોશી, નેન્સી જે દોશી, શ્રીમતી નમ્રતાબેન, જિગ્નેશભાઈ દોશી, વૈરાગી જે દોશી અને જિગ્નેશભાઈ દોશી તથા પરિવારના તમામ સભ્યો આ લોકાર્પણ કરતા વેળાએ રિબિન કાપતી વેળાએ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈને શુભકામના પાઠવવામાં આવી હતી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે મહાવીર ડેવલપર્સ છેલ્લા 4 દશકાથી અંજારમાં કાર્યરત છે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ તેઓ સેવાકીય રીતના કરીને ખૂબ જ જાણીતા બન્યા છે અને આજે પણ આ બંને જે સેવાકીય પ્રવૃત્તિનું લોકાર્પણ થયું છે તે અંજારમાં એક સીમાચિહ્ન બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જય મહાવીર, જય ગૌ માતા. ખૂબ આનંદ સાથે જણાવવાનું કે આજે સમગ્ર કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત એક અમારા પરમ મિત્ર, અમારા સખા એવા જિગ્નેશભાઈ તરફથી માત્ર ભોજનાલયની ₹10 ભરપેટ ભોજન સમગ્ર ગુજરાતમાં પ્રથમ એવો દાખલો હશે, કદાચ ભારતમાં પણ. ₹10 પણ એટલા માટે કે એ લોકોને એમને લાગે કે અમે મફતમાં ભોજન કરીએ છીએ. એનાથી આગળ વધી અને સારવાર માટે થઈને પણ એક આધુનિક ટાઈપની હોસ્પિટલ જે દવાખાનું કહી શકાય એ પણ માત્ર ને માત્ર ₹10માં. તો આવા કાર્ય કરે છે જે વડીલોના જ્યારે આશીર્વાદ હોય, ભગવાનની કૃપા હોય, મા ભગવાનની, મા મહાવીરની અને ગૌ માતાના આશીર્વાદ ત્યારે આવા કાર્ય થતા હોય છે. તો ખરેખર હૃદયપૂર્વકના ખૂબ ખૂબ એક સંત તરીકે અંજારના હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું કે ભગવાન એમની પાસે આવા ને આવા સારા કાર્ય કરાવતો. એક ભોજનાલય ₹10 ભર ભોજન આજે ક્યાં મળતું હોય છે? આજે કોઈ પણ અંજારમાં નહીં પણ કચ્છ વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન જાય એ હેતુની સાથે આજે જ્યારે શરૂઆત કરી છે ત્યારે ખૂબ આશીર્વાદ પાઠવું છું અને ભગવાન પાસે માગું છું કે એમને ખૂબ ભગવાન સંપત્તિ અને સદુ ઉપયોગ કરે એ ભગવાન મહાવીર પાસે, ગૌ માતા પાસે અને ભરત માતા પ્રાર્થના કરું. સૌને રાધે રાધે, જય શ્રી સિદ્ધાંત, જય ગૌ માતા, જય ગોપાલ. આજે તારીખ 8/8/2024 શ્રી માતૃપ્રેરણા બિલ્ડિંગનું આપણે લોકાર્પણ કર્યું છે ત્રિકમદાસજી ગુરુજીની હાજરીમાં, એમના સાનિધ્યમાં. અને આ સંકુલ જે છે માતૃપ્રેરણા બિલ્ડિંગ, એમાં શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્ર આ બે સેવાઓ કરવામાં આવશે. જે મહાવીર સારવાર કેન્દ્ર છે એ અને મહાવીર ભોજનાલય એ બંને તારીખ 12/8/2024
સોમવારથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. તો હું જાહેર જનતાને અપીલ કરીશ કે આપને ત્યાં એકો યોગ્ય વ્યક્તિ લાગે કે જેમને કોઈ સારવારની જરૂર હોય, કે આપણે એમ લાગીએ કે આપણી આસપાસમાં કોઈ વૃક્ષો કોઈ લોકો ભૂખ્યા રહે છે, ભોજનથી વંચિત રહે છે, તો હું બધાને એવી વિનંતી કરીશ કે અમારું માતૃપ્રેરણા બિલ્ડિંગનું એમને એડ્રેસ આપજો. એમને કહેજો કે અહીં કને માતૃપ્રેરણા બિલ્ડિંગમાં શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્રની સેવા સોમવારથી ચાલુ થઈ ગઈ છે. તો કોઈપણ મનુષ્ય માત્ર અહીંયા 10 રૂપિયા ટોકન ચાર્જ આપી અને સરસ મજાનું શુદ્ધ જૈન ભોજન મેળવી શકશે. અને શ્રી મહાવીર સારવાર કેન્દ્રમાં કોઈપણ બીમાર વ્યક્તિ આવશે, એમની અમારે ત્યાં MBBS ડૉક્ટરની ટીમ રાખેલી છે, વ્યવસ્થિત ચેકઅપ કરી આપશે, એમને જે જરૂરિયાત જણાશે તે મેડિસિન આપશે, કોઈને ડ્રેસિંગની જરૂરિયાત લાગશે, કોઈને બોટલ ચડાવવાની જરૂરિયાત લાગશે, એકાદ ટ્રીટમેન્ટની જરૂરિયાત લાગશે, એ બધી ટ્રીટમેન્ટ અમારી મહાવીર સારવાર કેન્દ્ર આપવા માટે સોમવારથી ઉપલબ્ધ રહેશે. તો તમે આસપાસના લોકોને જાણ કરજો જેથી તમે પણ આંધળી ચિંતવાનો પુણ્ય લઈ શકો. જય જીનેન્દ્ર.